રાજકોટ અગ્નિકાંડે ગુજરાતના તમામ અધિકારીઓની ઊંઘ ઉડાવી કામે લગાવી દીધા છે, ત્યારે અમરેલી શહેરમાં નાગનાથ કોમ્પ્લેક્ષને ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ફાયર સુવિધા ઊભી ન કરતા આખા કોમ્પ્લેક્ષને સીલ કરાયું છે. સીલિંગ કામગીરી દરમિયાન ફાયર ઓફિસર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી શહેરમાં કોમર્શિયલ બિલ્ડિંગ નાગનાથ કોમ્પ્લેક્ષને ફાયર સેફ્ટી અંગે ગત તારીખ 23 ફરવરી 2023 રોજે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા બાબતે નોટિસ પાઠવી હોવા છતાં આજ દિન સુધી નોટિસની અવગણ કરી ફાયર સુવિધા ઊભી ન કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી સંપૂર્ણ કોમ્પ્લેક્ષને સીલ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ફફડાટ ફેલાયો છે. ત્યારે આ તકે ફાયર ઓફિસર અમરેલી, નાયબ એન્જિનિયરિંગ, પીવીસીએલ મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર અને જુનિયર ટાઉન પ્લાનર નગરપાલિકા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેલ. અશોક મળમળ, હિન્દી ટીવી ન્યૂઝ, અમરેલી. અમરેલી શહેરની મધ્યમાં આવેલું નાગનાથ કોમ્પ્લેક્ષ કે જ્યાં ટ્યુશન ક્લાસીસ, બેંક તેમજ કોમર્શિયલ એક્ટિવિટીની ઘણી બધી ઓફિસો કાર્યરત હતી, આ કોમ્પ્લેક્ષની અંદર પહેલાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા બાબતે નોટિસ આપવામાં આવેલી હતી, જેનું કોઈપણ પ્રત્યુત્તર તેમજ ફાયર સેફ્ટીની સુવિધાઓ ન લગાડવાના કારણે આજરોજ આ બિલ્ડિંગ કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવેલું છે. સીલિંગ ખોલવા માટે શું પ્રક્રિયા લોકોને કરવાની રહેશે? ફાયર સેફ્ટીની સુવિધા લગાવવા માટેની વ્યવસ્થા એ લોકો કરવા માટે એગ્રી થતા હોય તેવા સંજોગોની અંદર જો એ લોકો કોઈ વ્યક્તિને કામ આપી અને ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરે છે તો આ સીલિંગ પ્રક્રિયાની અંદરથી તે લોકોને ટાઈમ પીરિયડની અંદર કામ કરવા માટે સીલ ખોલી આપવામાં આવે. આ સિવાય કોઈ બિલ્ડિંગમાં સીલિંગની આગળની પ્રક્રિયા કરી? હા, હવે અમરેલી શહેરની અંદર જે જગ્યાઓ ઉપર ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ વગર બિલ્ડિંગો કાર્યરત છે તેમજ જો કોઈ બિલ્ડિંગની અંદર પૂર્વે નોટિસ આપ્યા છતાં પણ કોઈ જગ્યા પર ફાયર સેફ્ટીની સુવિધાઓ અમલીકરણમાં લેવામાં નથી આવી તેવા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. સરકારી કચેરીઓમાં ફાયરની સુવિધા ઉપલબ્ધ નથી, તે બાબતે તમામ સરકારી કર્મચારીઓ કચેરીઓ સાથે પત્રવ્યવહાર કરી અને આ બાબતે સુવિધા ઊભી કરવા માટે ગ્રાન્ટ અંગેની અને અન્ય જે કંઈ પણ પ્રક્રિયા થતી હોય તે ઘટતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. હાજી અમરેલી શહેરની અંદર નેશનલ બિલ્ડિંગ કોડના ક્રાઇટેરિયામાં આવતા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રકારે નોટિસ બોર્ડ પૂર્વે આપવામાં આવેલી છે.